नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गणित। चलो आपणो प्रथम सत्र पूरु थाय छे, हवे आपणे द्वितीय सत्र थी शुरुआत करिए। सौथी पहला बधाने नवा वर्षनी खूब खूब शुभेच्छाओ। आपणुं आवनारुं नवुं वर्ष तमारा जीवनमां सुख शांति अने समृद्धि लावे एवी प्रभु पासे प्रार्थना। चलो हवे आपणे धोरण एक में गणित विषय में आपणे द्वितीय सत्र में प्रकरण सात मापन। मापन में छे लांबू अने टूकू। आपणे कोईपण वस्तुनु माप मापीए छे तो अमुक वस्तु केवी होय छे लांबी अने अमुक वस्तु केवी होय छे टूकी, बराबर छे। तो अहींया तमने संकल्पना छे लांबू टूकू। तमने चित्रमां बताव्युं छे, जुओ चोपड़ीमां तमारे पान नंबर 93 ऊपर पहलू चित्र छे, जुओ पेन्सिलनुं। एक टूकी पेन्सिल बतावी छे अने एक लांबी पेन्सिल बतावी छे, ख्याल आव्यो तमने। बाजूमां जुओ निसरणी आपी छे सीढ़ी, एक टूकी निसरणी छे अने एक लांबी निसरणी छे। तो आना चित्र परथी आपणने ख्याल आवे छे कि શું લાંબું છે અને કઈ વસ્તુ ટૂંકી છે, ખ્યાલ આવે તમને। આપણી આજુબાજુ પણ એવી કેટલીક વસ્તુઓ હશે લાંબી ટૂંકી, બરાબર। જુઓ અહીંયા તમને મેડમ બતાવી રહ્યા છે, અહીં કેટલીક વસ્તુ મારી પાસે છે લાંબી અને ટૂંકી। જુઓ હું તમને બતાવું છું, આ પેન્સિલ કેવી છે ટૂંકી, બરાબર, અને આ પેન્સિલ કેવી છે એના કરતાં લાંબી, ખ્યાલ આવ્યો ને। તો આને કહેવાય લાંબુ અને આને કહેવાય ટૂંકું, એટલે કે આ સંકલ્પમાં થઈ આપણી લાંબી ટૂંકી, બરાબર। તો એના પરથી આપણે નીચે જોવાનું છે, લાંબા પર ખરાની નિશાની કરો, એટલે કે જે લાંબી વસ્તુ હોય ત્યાં ખરાણ નિશાની કરવાની છે। હવે તમને સમજ પડી હશે કે લાંબા પર ખરાની નિશાની કરો, તો અહીંયા જુઓ મેડમે કર્યું છે, આ ટૂંકું છે આ લાંબું છે, એટલે લાંબા વસ્તુ ઉપર ખરાણ નિશાની કરવાની છે। આગળ પણ જુઓ, આ ટૂંકી ઝાડું છે આ લાંબી ઝાડું છે, એટલે લાંબા પર ખરાણ નિશાની કરવાની છે। આ ટૂંકી દોરી છે આ લાંબી દોરી છે, બરાબર। તો અહીંયા જુઓ સૂચના વાંચવાની છે, ટૂંકા પર ખરાણ નિશાની કરો। આપણે લાંબા પર ખરાણ નિશાની કરી, હવે અહીંયા છે ટૂંકા પર ખરાણ નિશાની કરો। હવે ટૂંકી વસ્તુઓ એના પર ખરાણ નિશાની કરવાની છે। અહીંયા જુઓ આ બેમાંથી કયું ટૂંકું છે, તો ખરાણ નિશાની કરો, આ તમારે ચોપડીમાં પૂર્ણ કરવાનું છે। આગળ જોઈશું આપણે સૌથી લાંબુ સૌથી ટૂંકું। હવે કે ત્રણ વસ્તુ આપેલી છે તમને, ત્રણ ચિત્રો, એમાંથી સૌથી લાંબુ કયું અને સૌથી ટૂંકું કયું, જુઓ પહેલું મરચું છે સૌથી લાંબુ છે, એના પછી થોડુંક ટૂંકું અને એના પછી સૌથી ટૂંકું। તો સૌથી લાંબુ હોય તેના પર ખરાણ નિશાની કરો, આ ત્રણમાંથી કયું લાંબુ છે આ, તો એના પર ખરાણ નિશાની આપણે કરવાની છે। આ ત્રણમાંથી કઈ મકાઈ લાંબી છે આ, તો એના પર આપણે ખરાણ નિશાની કરવાની છે। હવે સૂચના છે, સૌથી ટૂંકું હોય તેના પર ખરાણ નિશાની કરો, આ ત્રણ લાકડીમાંથી કઈ લાકડી ટૂંકી છે વચ્ચેની, તેના પર ખરાણ નિશાની કરો। હવે આગળની સંકલ્પના છે આપણી ઊંચું નીચું, એટલે ઊંચું નીચું પણ ખ્યાલ આવે છે ને તમને। આ જુઓ આ એક જિરાફ બતાવ્યું છે, તે ઊંચું છે અને આ નીચું છે। આ જુઓ અહીંયા ખેડૂત બતાવે છે માણસો, ઊંચું આ છે નીચું, ઊંચું હોય તેના પર ખરાણ નિશાની કરો। હવે તમે ચિત્ર પરથી ખ્યાલ આવ્યો, ઊંચા પર ખરાણ નિશાની કરો, એટલે કે ઊંચી વસ્તુ હોય ત્યાં ખરાણ નિશાની કરવાની છે। અહીંયા પણ જુઓ ઊંચું હોય તેના પર ખરાણ નિશાની કરો, હવે છે નીચું હોય તેના પર ખરાણ નિશાની કરો, નીચું કયું છે બંનેમાંથી, બરાબર, તેના પર તમારે ખરાણ નિશાની કરવાની છે। આ ઝાડ જુઓ ઊંચું છે આ નીચું છે, તો નીચું ઉપર ખરાણ નિશાની કરો। આગળ જોઈશું સૌથી ઊંચું સૌથી નીચું। હવે અહીંયા પણ તમે જુઓ, એક ઘર સૌથી ઊંચું આપ્યું છે, પછી વચ્ચેનું બે માળના છે અને સૌથી નીચું એક માળનું છે। સૌથી ઊંચું ઝાડ છે, પછી વચ્ચેવાળું એના કરતાં થોડુંક નાનું અને સૌથી નીચું, તમને શું કીધું છે, સૌથી ઊંચું હોય તેને ખરાણ નિશાની કરો, આ ત્રણમાંથી સૌથી ઊંચું કયું છે તેના પર ખરાણ નિશાની કરો, સૌથી ટૂંકું હોય તેના પર ખરાણ નિશાની કરો। ચાલો જુઓ ત્રણમાંથી જોકર આ સૌથી ટૂંકું છે, તેના પર ખરાણ નિશાની કરો। હવે સંકલ્પના છે જાડું પાતળું, બરાબર, જાડું પાતળું, આ પણ તમને ખબર છે
कई वस्तु जाड़ी है कई वस्तु पातळी है। जुओ आ चोटली पातळी है अने आ चोटली जाड़ी है। जुओ अहींया पण जुओ आ दोरानी रील केवी छे जाड़ी अने आ पातळी छे। तो जाड़ू होय तेना पर खरान निशानी करो। आ सावड़नामांथी कई सावड़नी जाड़ी छे तेना पर खरान निशानी करो। आ बन्ने थड़मांथी जुओ कयुं थड़ जाड़ू छे तेना पर खरान निशानी करो। पातळू होय तेना पर खरान निशानी करो। चलो जुओ बाण बन्नेमांथी कयुं बाण पातळू छे तेना पर खरान निशानी करो। अने आ दोरी जुओ बन्नेमांथी कई दोरी पातळी छे तेना पर खरान निशानी करो। ख्याल आव्यो तमने? हवे आपणे आगळ જોઈશું। સૌથી જાડું સૌથી પાતળું। સૌથી જાડું જો આ સૌથી જાડી ચોપડી છે એના પરથી થોડીક જાડી અને એના પછી સૌથી પાતળું। આ પણ સૌથી જાડું લાકડું છે જુઓ બરોબર, એટલે કે કાર્પેટનો રોલ છે। પછી જુઓ અહીંયા એના કરતાં થોડુંક પાતળું અને સૌથી પાતળું। સૌથી જાડું હોય તેના પર ખરાબ નિશાની કરો। આ ત્રણ પેન્સિલમાંથી સૌથી જાડી પેન્સિલ કઈ છે તેના પર ખરાબ નિશાની કરો। સૌથી પાતળું હોય તેના પર ખરાબ નિશાની કરો। ચલો જુઓ આ રંગકામના ત્રણેય બ્રશમાંથી કયું બ્રશ પાતળું છે તેના પર ખરાબ નિશાની કરો। તો આ ગૃહકાર્ય તમારે ગણિતની ચોપડીમાં પૂર્ણ કરવાનું રહેશે। આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી નમસ્તે।